વડોદરા ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી 21 વર્ષીય મહિલા કર્મીએ ક્યારે વિચાર્યું ન હતું કે શુક્રવારની સાંજ તેના જીવનની સૌથી ખરાબ સાંજ બની રહેશે. સતત વસ્તીથી ધમધમતા દાંડિયા બજારમાં પોતાની ફરજ બજાવી પરત ફરી રહી હતી. ત્યાં જ બે બાઇક ચાલકો અચાનક તેની પર ધસી આવ્યા. તે કંઈ વિચારે તે પહેલા જ બંને ઈસમો તેની પર જ્વલનશીલ પદાર્થ છાંટીને ફરાર થઈ ગયા. આવી ઘટના વડોદરા શહેરમાં બને અને બી રાવપુરા દાંડિયા બજાર જેવા 24 કલાક ધમધમતા વિસ્તારમાં આનાથી વધારે શરમજનક કૃત્ય કોઈ હોઈ જ ન શકે. મહિલા કર્મી અત્યારે સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. રાવપુરા પોલીસે ફરિયાદ નોંધીને વિવિધ ટીમ બનાવી તપાસ તેજ કરી છે. પોલીસ આને ખૂબ જ ગંભીરતાથી જોઈ રહી છે. પ્રથમ તો પહેલા એમને ત્યાં ટ્રીટમેન્ટ આપણે SSG હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને તબિયત અત્યારે એમની સ્ટેબલ છે, એટલે એ કામ પૂરું થયા પછી ફરિયાદ દાખલ થઈ જશે. અમારી ટીમો બનાવી અને આરોપીઓની તપાસમાં લાગી ગયા છે. આરોપીઓને સત્વરે પકડી અને કડકમાં કડક કાર્યવાહી એમના વિરુદ્ધમાં કરવામાં આવશે. દેશમાં એસિડ અટેકની ઘટનાઓ વધી રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ખુલ્લેઆમ એસિડ સહિત જ્વલનશીલ પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે અને યુવતીઓ ભોગ બનતી રહે છે. ત્યારે એક જ સવાલ થાય છે કે આખરે ક્યારે એસિડના આતંકનો અંત આવશે? કેમેરામેન પ્રદીપ ચૌબે સાથે રવિ અગ્રવાલ, ETV ન્યૂઝ, વડોદરા. તો એસિડ એટેક પર કડકમાં કડક કાયદો પણ બનાવવામાં આવ્યો છે. જોઈએ શું કહે છે કાયદો. 2013માં સુપ્રીમ કોર્ટે એસિડના વેચાણ પર અંકુશનો આદેશ આપ્યો હતો. એસિડ એટેક પર કાબુ માટે ક્રિમિનલ લો એક્ટ 2013 બનાવાઈ. એપ્રિલ 2014માં સંશોધન બાદ આ કાયદો બન્યો. પીડિતાને સારવાર માટે 20,000ની જોગવાઈ કરાઈ. તો નિયમો શું કહે છે તેની જો વાત કરવામાં આવે તો એસિડ વેચવા માટે લાયસન્સ જરૂરી છે. એસિડ વેચાણ રાખવો પડે છે રેકોર્ડ. કોણે શા માટે એસિડ વેચ્યું તેની નોંધ પણ રાખવાની હોય છે. કાયદો અને નિયમો ખૂબ જ સખત છે પણ તેમ છતાં આવા અટેક અટકતા નથી. અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રુઝાન ખંભાતા, સામાજિક કાર્યકર. ચર્ચા કરીશું તેમની સાથે, સાથે જ નીરજ જૈન, એડવોકેટ, વડોદરાથી પણ અમારી સાથે જોડાયા છે. આપ બંનેનું સ્વાગત છે. નીરજજી, સૌ પ્રથમ આપના પાસે આવવા માંગીશ કારણ કે ક્યાંક ને ક્યાંક આપ પણ પ્રત્યક્ષદર્શી છો આ આખી ઘટનાના. સૌ પ્રથમ તો એ જાણવા માંગીશું કે જ્યારે આ ઘટના ઘટી હતી દાંડિયા બજાર જેવો વિસ્તાર ખૂબ જ હલચલ ભર્યો વિસ્તાર હોય છે અને તેની અંદર આ પ્રકારની ઘટના ઘટી, શું કહેવું છે આપનું? ચોક્કસપણે એવું સ્પષ્ટ કહીશ કે આ ઘટના હાથીપોળ જેવો દાંડિયા બજાર જે 24 કલાક ધમધમતોમાં પહેલી વાર ઘટી છે. આજુબાજુની અનેક મહિલાઓ ડરી ગઈ છે, અનેક છોકરીઓ યુવતીઓ ડરી ગઈ છે. કારણ કે આ વિસ્તાર એકદમ શાંત વિસ્તાર કહેવાય, છતાં પણ આ જયારે ઘટના આવી બને આ કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં. અને જે પ્રકારે એટેક કરી હુમલો કરીને ભાગ્યા છે એ જોતા પણ એવું ધ્યાનમાં આવે છે કે અમને પૂર્વ નિયોજિત રીતે આ બહેનો પાછળથી પીછો કરતા હતા. કારણ કે વડોદરામાં જે પ્રકારે ટ્રાફિક બ્રિગેડના જે યુવાનો યુવતીઓ કામ કરે અમની સુરક્ષા હું કોઈ જગ્યાએ જોતો નથી. કારણ એવું છે કે એ લોકો ટ્રાફિક નિયમન કરવાનો પ્રયત્ન કરે છે, લોકો ટ્રાફિક તોડી અને જતા હોય છે, આમને કોઈ ગણકારતું નથી. જો આ લોકો એકલ દોકલ એમને રોકવાનો પ્રયત્ન કરે તો ગાળો પણ આ બહેનો કે આ ભાઈઓ ખાતા હોય છે. તો ચોક્કસપણે જો આમની સુરક્ષાની ચિંતા જો હવે કરવામાં આવે, પહેલા કરી હોત તો આવી ઘટના ના બની હોત, ફરી કરવી જોઈએ. કારણ કે દરેક ચાર રસ્તા પર CCTV કેમેરા લગાવવા જોઈએ. અમુક જ વિસ્તારમાં CCTV કેમેરા હોય તો આ ચાલી શકે નહીં સાહેબ. બિલકુલ, ટ્રાફિક બ્રિગેડની મહિલા પર આ રીતે એસિડ અટેક અને એ પણ ભર બજારની વચ્ચે થવું ખરેખર ચિંતાજનક વિષય કહી શકાય. એક સામાન્ય મહિલા પણ કદાચ હવે તો આ વિસ્તારમાંથી જતા ગભરાશે. જો એક ટ્રાફિક બ્રિગેડની મહિલા પર આ રીતે હુમલો થઈ શકતો હોય તો સામાન્ય મહિલા પર થઈ શકે. રુઝાન, શું કહેવું છે આપનું? સૌથી પહેલા તો ઓબ્વિયસલી જેમ કે અમને કીધું કે આપણને મનમાં બીક બેસી જાય, ડર બેસી જાય
કારણ કે ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન આ જે વાત ચાલી રહી છે ટ્રાફિક બ્રિગેડની બેનની, હવે અત્યારે આપ જે ભાઈએ નાખ્યું છે યા જેના જેટલા લોકોએ નાખ્યું છે એનું આપણે બેકગ્રાઉન્ડ એ ખબર નથી કે વોટ ઇઝ ધ રીઝન, પણ બેઝિક રીઝન્સ એવા હોઈ શકે કે જે ઓબ્વિયસલી જે નોર્મલી એસિડ વિક્ટિમ્સના કેસમાં આવે છે કે કોઈ લવ અફેર હોય યા કોઈ બદલો લેવો હોય, ને મેબી આ કેસમાં એવું હોય કે ટ્રાફિક બેનને સ્ટ્રિક્ટથી કર્યું હોય કારણ કે ટ્રાફિકના રૂલ્સ બ્રેક કરતો હોય, તો મેબી પેલા જે જેન્ટ્સનો સો કોલ્ડ અહમ છે ઈગો છે એકદમ બહાર આવી ગયો હોય અને એને આ કૃત્ય કર્યું હોય. સૌથી પહેલા જે ઇમ્પોર્ટન્ટ જે આપણે ક્યારની વાત કરીએ છીએ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યાં જે એસિડો વેચે છે ઇલીગલ એસિડ વેચાય નહીં, જે લોકો વેચે છે એ લોકો ડેટા ને રિઝલ્ટ રાખવા જોઈએ. આઈ એમ સરપ્રાઇઝ કે સાહેબ કહે છે કે ધમધમતો એરિયા છે, તો આઈ એમ શ્યોર ધમધમતો એરિયામાં આજુબાજુમાં ઘણા કેમેરાઝ હોવા જોઈએ. અત્યારે પેલા જે પોલીસના સાહેબ હતા એમને બી કીધું કે અમે ટીમ્સ બનાવી છે અને અમે આની પર શોધી રહ્યા છે, પણ આઈ એમ વન્ડરિંગ કે આ કાલનો કિસ્સો છે, અત્યારે આઈ થિંક એટલીસ્ટ 12 થી 18 કલાક થયા, 12-1 કલાક તો આરામથી થઈ ગયા છે, તો બી હજી એ માણસ પકડાયો કેમ નથી? કારણ કે ઇટ ઇઝ નાવ આપણી આટલી આપણી પાસે પોલીસ પાસે ઘણી ટેકનોલોજીઓ છે, ઇટ ઇઝ વેરી નાવ નોટ ધેટ ડિફિકલ્ટ ટુ કેચ ધીસ ટાઈપ ઓફ ક્રિમિનલ્સ. એટલે આઈ એમ ઓલ્સો વન્ડરિંગ કે કેમ ઇઝ ધેર અ ડીપર અનથી કઈ હજી ડીપ કે છે જે વિચારવા જેવું યા જોવા જેવું યા આ એક સિમ્પલ ખાલી એસિડ ફેંકવાનો કેસ છે. મહિલાઓ સુરક્ષિત નથી તેવું સાફપણે માનવું છે રુઝાન આપનું. આપણે નીરજભાઈ ને પૂછીએ. નીરજભાઈ આપનું માનવું છે કારણ કે વડોદરા જેવા એરિયાની અંદર આ રીતનો એસિડ અટેક થવો, ક્યાંક ને ક્યાંક મહિલાઓ પણ સુરક્ષિત નથી સમગ્ર ગુજરાતની અંદર, તેવું માનવું છે આપનું? ગુજરાતમાં સુરક્ષિત છે કે નહીં એ વિષયમાં નહીં જવું જોઈએ, પરંતુ મારું એવું માનવું છે કે વડોદરા શહેરમાં આ પહેલી આવી ઘટના છે કે કોઈ બહેન પર આવી રસ્તે એસિડ નાખીને જતું રહેવું. એટલે આવા અસામાજિક તત્વોની હિંમત દિવસે દિવસે ખુલી રહી છે. આને જો અટકાવવામાં નહીં આવે, કડક પગલા નહીં ભરવામાં આવે, ચારે બાજુ ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા નહીં લગાડવામાં આવે, અને જે પ્રકારે પોલીસે કામ કરવું પડશે એ કામ જો નહીં કરવામાં આવે, તો આ દિવસે દિવસે આવા અસામાજિક તત્વોની હિંમત વધશે, પરિણામે ચારે બાજુ અસુરક્ષિતાનો ભાવ પેદા થશે. લોકોએ આના માટે પણ બહાર આવવું પડશે. મેં ગઈકાલે પણ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે વડોદરા શહેરના નહીં સમગ્ર ગુજરાતના જેટલા લોકો આ ટીવીથી આ દર્શકો જોઈ રહ્યા છે, બધાને મારી વિનંતી છે કે જ્યાં મળે આવા તત્વોને પકડો અને ત્યાંને સબક શીખવો, પછી પોલીસને સોંપો. કોઈ જગ્યાએ એમના પર દયા કરવાની જરૂર નથી. અને ગઈકાલે સુપ્રીમ કોર્ટે બી કહ્યું છે કે જો તમારા પર કોઈ એટેક કરતું હોય તો એને મારવું કે એને મારી નાખવું એ ગુનો નથી, પરંતુ સ્વ બચાવનું હથિયાર છે. એટલે કોઈએ પણ ગભરાયા વગર આવા લોકોનો સામનો કરીશું, સમાજ સુરક્ષિત તો જ થશે. કારણ કે આવા તત્વોમાં ડર પેસવો જરૂરી છે અને સમાજે આ કામ કરવું પડશે. કાર્યવાહી કરતો હોય છે આવા તત્વો સામે? કાયદો આજે કઈ કલમો છે 2013 ની અંદર જે કઈ નવો સુધારાયો છે એસિડને લઈને, આઈપીસીમાં 326B એનો પણ જે ઉપયોગ કરવામાં છે, ગઈકાલે 326B લગાડી છે. પરંતુ મારું એવું કહ્યું છે આટલું પૂરતું નથી. જે લોકો એસિડ જ્યાં વેચાય છે ત્યાં આગળ પોલીસે આજ સુધી કોઈ પગલા લીધા? સરકાર તરફથી આવી કોઈ ધ્યાનમાં આવ્યું? વડોદરા મહાનગર સેવા સદન કે બાકીની સેવા સદનો દ્વારા પણ આવા કોઈ જે જે જગ્યાએ એસિડ વેચાય છે એનું કોઈ લિસ્ટ બનાવવામાં આવ્યું? આની કોઈને ચિંતા જ નથી. આજે એસિડ લેવા જોઈએ તો હું તમને હમણાં 10 મિનિટની અંદર કાર્બો ભરીને એસિડ લાવી આપું. આવી વડોદરામાં લગભગ 100 દુકાનો હશે. આવા દુકાનોનો લિસ્ટ કોર્પોરેશન પાસે કે પોલીસ ખાતા પાસે એનું કોઈ લિસ્ટ છે ખરું? આ આ મહત્વના પ્રશ્નો છે અને આમાંથી સમાજના લોકો આંખ આડા કાન નહીં કરી શકે, કોઈ પોતાની જવાબદારીમાંથી છટકી નહીં શકે. નહીં પોલીસ છટકી શકે, નહીં કોર્પોરેશન છટકી શકે, નહીં લોકો પણ છટકી શકે. કારણ કે જાગૃત જો નાગરિક હશે તો પોલીસને જાગૃત થવું પડશે અને સરકારને પણ જાગૃત થવું પડશે. એટલે નાગરિક પર આધાર છે આ બધો, આ સ્પષ્ટ હું માનું છું. રુઝાન, જે રીતે નીરજજી કહી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એક તો મહિલાઓની સુરક્ષાને લઈને પણ સવાલ ઉભો થઈ ગયો આખી ઘટનાને લઈને, બીજી તરફ એસિડ જે ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, નીરજજીએ જે પ્રશ્ન ઉઠાવ્યો ખૂબ જ વ્યાજબી છે કે આવા તત્વો સામે જરૂરથી પહેલા કાર્યવાહી ત્યાં થવી જોઈએ. જે એસિડ વેચાય છે ને એકચ્યુઅલી જે હદોમાં વેચાય છે એમાં બે ચીજ આવે છે. એક તો ઓબ્વિયસલી પોલીસનું બી એમાં આઈ ડોન્ટ નો એમાં છે એ લોકોનું શું કહેવાય પ્રોટોકોલમાં કે ભાઈ એ જોવાની કઈ દુકાનમાં વેચાય છે ને લિસ્ટ લેવાની. પણ બીજું એક વાત તો નક્કી છે કે જે આપણા કોર્પોરેટર્સ છે હરેક એરિયાના, એ લોકો પોતાના સ્વયંભૂ પોતાની રીતે
આ તો કરી જ શકે છે કે ભાઈ એમના એરિયામાં એસિડો વેચાય છે તો લાયસન્સ સાથે વેચાય છે કે લાયસન્સ વગર વેચાય છે, કારણ કે કોર્પોરેટરનું આ ઇટ કેન બી અ વોલન્ટરી ઇફ નોટ અ મોરલ ઇટ કેન બી અ મોરલ ડ્યુટી ઇફ નોટ અ કમ્પલ્શન. એટલે આનાથી શું થશે કે એનો એરિયાના લોકો સુરક્ષિત મહેસૂસ કરશે, અગર ખબર પડશે કે આ દુકાનમાં એસિડના હરેક પોઈન્ટ પર, અરે આ જ્યાં લાયસન્સ વાળું છે ત્યાં હરેક માણસના નામો લખાય છે. પોઈન્ટ એક હતો. બીજો પોઈન્ટ જે બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાનો છે કે સાહેબ એક સરસ વાત કરી કે આ કલમો છે ને આ લાગવી જોઈએ ને તે લાગવી જોઈએ, પણ મારી પાસે બીજા બે કેસ છે જે ગુજરાતમાં થયા છે અને એ કેસ જે આઈ મીન લોયરો હવે એ સાહેબને નહીં ગમશે, પણ લોયરો જ આ કે બધું જૂઠા સાચા કરી અને જે પેલો ગુનેગાર હોય છે એને બચાવવાની કોશિશ કરે છે. એટલે આપના ચેનલ થકીને સાહેબ થકી મારે એ બી કેવું છે કે લોયરો બી થોડા જાગૃત થાય કે બહેનોના આવા ઇશ્યુઝ હોય તો જૂઠા સાચા ના કરે જે શક્ય હોય. લોયર ચોક્કસ જાગૃત છે, લોયર આમાં આમાં આવા તત્વો આવા તત્વોને પકડવા લોયર હંમેશા આગળ આવે જ છે. તમામ વ્યક્તિએ પોતપોતાની જવાબદારી સામાજિક જવાબદારી અહીં નિભાવી ખૂબ જ જરૂરી બની જાય છે. નીરજજી અને રુઝાન આપની સાથે ચર્ચા જારી રાખીશું, રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. આપ જોતા રહો ઈટીવી ન્યૂઝ ગુજરાતી.